નમસ્કાર દોસ્તો, ગુજરાત કમ્પિટિટિવ એક્ઝામ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, અમારા આજે વિજય દશમીના પર્વ નિમિત્તે અમારા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ જે ફ્રાન્સની પ્રવાસ યાત્રા પર છે, ત્યાં મિત્રો અમારા જે ફાઇટર રાફેલનો જે 36 વિમાનોનો સોદો થયો હતો, તે મિત્રો અમને તેનું પહેલું જ વિમાન તે અમને વિજય દશમી નિમિત્તે મળશે. તેના માટે જે પૂજા પાઠ વિધિ તે થયા બાદ અમને ભારતીય ફાઇટર જેટ રાફેલને અર્પણ કરશે. તો તેના માટે અમે આજના વિડીયોમાં આ જે ચર્ચા કરવાના છે, ફાઇટર જેટની શું ખાસિયત છે અને પાકિસ્તાની એપ્સોડ સામે તે ટકી શકશે કે નહીં અને તે એની ખાસિયતો શું છે તે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો મિત્રો, અહીંયા પહેલાં તો દર વખતે દેશની જનતાએ એરફોર્સ અને તેના હવાઈ સેનાનીઓને શુભેચ્છા પાઠવી છે. બાલાકોટ હવાઈ પ્રહાર પછી જ્યારે અભિનંદન MiG-21થી પાકિસ્તાન અત્યાધુનિક એપ્સોડ ફાઇટર જેટની ગોળી મારી હતી, ત્યારે પણ આખો દેશ એક ગૌરવતા અનુભવતો હતો. તે જ સમયે આ મામલો ઉંચકાયો હતો. આ સમયે રાફેલ હોત તો પાકિસ્તાનની ફાઇટર જેટ એપ્સોડ અમારા આકાશમાં પ્રવેશવાની હિંમત ના કરી હોત. તે પ્રવેશવાની સાથે જ તેનો ખત્મ થઈ જતો મિત્રો, કારણ કે તેની કાર્યતા પ્રત્યેની અમારી પ્રશંસા બહારથી આપવામાં આવી હતી. આજે વિજયદશમી છે. આ દિવસે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દેશના પહેલા રાફેલ ફાઇટર જેટની સવારી કરશે. ભારતીય વાયુસેનાની નવી વિજયગાથા પણ ત્યાંથી જ શરૂ થશે. એપ્સોડમાં કોણ સારું છે અને રાફેલ કોણ સારું છે તે બાબતની મિત્રો અહીંયા સંપૂર્ણ આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તેની મુખ્ય ખાસિયત પહેલી છે કે આકાશી ઉડ્ડયન ક્ષમતા 60-50 હજાર ફૂટ છે. ત્યાર પછી રાફેલ ફાઇટર જેટની સ્પીડ 22,000 થી 2,414 પ્રતિ કલાકની જો હુમલો કરવાની શક્તિ ધરાવે છે જે ઉડ્ડયન સાથેની તે છે મિત્રો. અને ત્યાર પછી છે રાફેલ ફાઇટર જેટની પાંખોની લંબાઈ 10.90 મીટર, એટલે કે 11.10 પોઈન્ટ કમ છે મિત્રો. અને તેની સામે પાકિસ્તાની અત્યાધુનિક એપ્સોડની લંબાઈ 9.96 તે પાકિસ્તાની ફાઇટર જેટ છે મિત્રો. ત્યાં સમજૂતી માટે લખ્યું છે. અને ત્યાર પછી અમારા રાફેલની એપ્સોડ કરતાં કદમાં પણ થોડું મોટું છે તે ત્યાં અમે સ્ક્રીન પર તમે બિલકુલ ક્લિયર જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી છે રાફેલ ફાઇટર જેટનું વજન. તો રાફેલ ફાઇટર જેટનું વજન 10 ટન છે અને તેમની સાથે રાફેલ ફાઇટર જેટ 24.5 ટન વજનવાળા હથિયાર સાથે ઉડી શકે છે. તો એની સામે પાકિસ્તાની ફાઇટર જેટનું વજન 9.7 ટન છે. તે માત્ર 21.7 ટન વજન ઉડ્ડયન ક્ષમતા ધરાવે છે, એટલે તે પણ અમારા ફાઇટર રાફેલ કરતાં ઓછું છે. ત્યાર પછી એપ્સોડનું રેન્જ 2420 છે, જ્યારે રાફેલ 37 કિમી અમારી ઓછી થાય છે, જે રેન્જમાં ઉડ્ડયન ક્ષમતા 350 કિમી સુધી હુમલો કરી શકે છે. હવે એપ્સોડની ગતિ રાફેલ કરતાં વધુ છે. એપ્સોડ 2414 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે, જ્યારે રાફેલ ફાઇટર જેટ 2230 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. હવે મિત્રો, જે ઇન્ટરનેશનલ સ્તરે જે આ લડાકુ વિમાન છે તેની સર્વિસ સેલિંગ બંને માટે 50,000 ફૂટની જે છે તે એ સેમ પોઝિશન થઈ જશે. પણ મિત્રો, અહીંયા અમારી એક મુખ્ય ખાસિયત એ છે કે અમારું જે રાફેલ રડારની પકડમાં નથી આવતું, કારણ કે તે અર્થ સ્ટીલિત છે. તેની સામે એપ્સોડમાં તેવી સુવિધા નથી, તે માટે રાફેલની મહત્ત્વતા વધી જાય છે. કમનસીબે યુદ્ધની સ્થિતિ ભારત સામે ઊભી થાય તો સુખાય 30 અને આ રાફેલ એકસાથે અમારે અવકાશી યુદ્ધમાં જોડાય તો મિત્રો દુશ્મનને તેને એટલું તો નક્કી જ છે મિત્રો કે તેની છઠ્ઠીના દૂરની યાદ તો ચોક્કસ આવી જ જાય મિત્રો. તો આ હતો અમારો આજનો વિડીયો મિત્રો રાફેલનો. અને અચૂક તમને સારી માહિતી મળી જ ગઈ છે અને હું પણ ઉમ્મીદ કરી કે મિત્રો તમારે જે પણ અહીંયા ભૂલ થઈ હોય અથવા ગમે તે તમારું સજેશન હોય મિત્રો કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને જાણ પણ કરો છો. તો મિત્રો, અહીંયા તમને જે કોશિશ કરી હતી મેં સમજાવવાની કે અહીંયા છે સુખાય 30 અને નીચે છે રાફેલ ફાઇટર જેટ જે અમને અત્યારે
પહેલું રાફેલ જેટ મળી ચૂક્યું છે. મિત્રો આ હતી અમારી આકાશી તાકાત, અને આવનાર વિડીયોમાં મિત્રો જે અમારા કન્ટિન્યુઅસ ચાલુ હતા રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર અને મોડલ પેપર, અને ત્યાર પછી આવશે તલાટી એક્ઝામ, તે માટેની પણ તૈયારી અમારી ચેનલ પરથી કરાવવામાં આવશે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક પણ કરજો અને તમારા મિત્રોમાં શેર પણ કરજો, જેથી મિત્રો દરેક વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે અને તમારા મિત્રોને પણ તેની માહિતી સારી રીતે સંપૂર્ણ મળતી રહે. ઓકે મિત્રો, થેન્ક યુ. આજના વિડીયોમાં આટલું જ.